गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर् साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। आज फरी वक्त एक नवा वीडियो नी साथे एटले के मकर संक्रांति नो संवंत 2080 नो महापुण्य अने फल कथन साथे फरी एक वार आपणे बधा मळ्या छीए। तो आ मकर संक्रांति ना विषय थोड़ीक समझूती आपणे लईए के संक्रांति ना पुण्यकाळ विषे आपणे सौ समझूती लईए, पण मकर संक्रांति शुं काम एने कहेवामां आवे। विक्रम संवंत 2080 1945 सर्वजीत नाम संवत युवा नाम संवत उत्तरायण शिशिर ऋतु पौष मास चौथ अने पाचम रविवार ना दिवसे एटले के 14/1/2024 रात्रिना 2:22 मिनिटे आ संक्रांति बेसे छे। आ समये सततारा नक्षत्र व्यतिपात योग विष्टिकरण आ पंचांगनी शुद्धि रहेली छे। मकर संक्रांतिना महापुण्यकाल विषे आपणे हवे समजीए। तो मकर संक्रांति एटले 14/1/2024 वार रविवार रात्रिना 2:22 मिनिटे बेसती होवाथी एटले के 15 तारीखे 15/1/2024 वार सोमवार सवारथी महापुण्यकाळनी शरूआत थई जशे। हवे संक्रांतिनुं फळ कथन आपणे सौ समजीए। मकर संक्रांतिनुं वाहन अश्व छे, उपवाहन सिंह छे। मकर संक्रांति 60 योजनमां पथरायेली छे एटले के मकर संक्रांति झाड फळ फूल गायना दूधनुं दोहन करती आवे छे। मकर संक्रांतिए काळुं वस्त्र धारण करेल छे, एणे सोनाना आभूषणो पहेरेला छे। मकर संक्रांति कठोळ खाती आवे छे અને મકર સંક્રાંતિ ઉત્તર દિશામાંથી આવે છે, દક્ષિણ દિશા તરફ જાય છે અને મકર સંક્રાંતિની દ્રષ્ટિ એ નૈઋત્ય દિશાની અંદર રહેલી છે। હવે જે વાત મેં તમને કહી દીધી કે સંક્રાંતિના પુણ્યકાળ વિશે આપણે સૌ સમજૂતી લઈએ, પણ મકર સંક્રાંતિ શું કામ એને કહેવામાં આવે? मकर राशिनो सूर्य थाय एटले मकर राशिनी अंदर सूर्यनारायण प्रवेश करे एटले मकर संक्रांति कहेवामां आवे छे। आवी ज रीते सूर्यनारायण 12 राशिओनी अंदर गति करे छे। ज्यारे मेष राशिनी अंदर प्रवेश करे त्यारे मेषनी संक्रांति, वृषभ राशिनी अंदर प्रवेश करे एटले वृषभ संक्रांति, मिथुन राशिनी अंदर प्रवेश करे एटले के मिथुननी संक्रांति आपणे सौ जाणीए छीए। અને આ પર્વને આપણે સૌ સારી રીતે ઓળખીએ છીએ એટલા માટે એને ઉત્તરાયણ કહેવામાં આવે છે। ઉત્તરાયણની ગતિ આપણે મહાભારતના યુદ્ધની અંદર જાણ્યું છે સૌએ કે ભગવાન દ્વારા અર્જુને જે બાણ ચલાવ્યા ભીષ્મ પિતામહ ઉપર, અને બાણ દ્વારા જે ભીષ્મ પિતામહ સુખસૈયા ઉપર સૂતા, તેમણે ઉત્તરાયણમાં ગતિ પ્રાપ્ત કરી છે। એટલે આ સમજૂતી માટે પણ આપણે કહી શકાય કે ઉત્તરાયણના દિવસે ભગવાન ભીષ્મ પિતામહે પોતે નિજધામમાં પધારેલ છે। હવે આપણે સમજીએ કે મેં તમને પહેલાં પણ કહી બતાવ્યું કે મકર સંક્રાંતિ જે વસ્તુને ધારણ કરે અથવા તો જે વસ્તુ પહેરે છે અથવા તો જે વસ્તુ ખાય છે એ બધી વસ્તુ મોંઘી થાય। મકર સંક્રાંતિ આ વર્ષે કઠોળનું સેવન કરે છે એટલે કઠોળના ભાવો ઊંચા જાય, ત્યાર પછી સોનાના આભૂષણો તે પહેરે છે એટલે સોનું મોંઘું થાય, ત્યાર પછી કાળું વસ્ત્ર તે ધારણ કરે છે, વયોવૃદ્ધ હોવાના કારણે કાળી વસ્તુ એ બધી વસ્તુઓ મોંઘી થાય। જે વસ્તુને સંક્રાંતિ ધારણ કરે છે એ બધી જ વસ્તુઓ મોંઘી થાય છે। હવે આપણે સંક્રાંતિના ફળ કથન વિશે તો સાંભળ્યું, પણ હવે સંક્રાંતિમાં પુણ્ય કરવાની કાંઈ સમજૂતી લઈએ। તો આ સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવવું, અર્ઘ્ય ચડાવતી વેળાએ ભગવાન સૂર્યનો મંત્રોચ્ચાર કરવા, ત્યાર પછી ભગવાન શિવજી ઉપર
गंगाजल अने ए गंगाजल नी अंदर तल मिश्रित एटले के तल पधरावी भगवान शिव पर अभिषेक करवाथी महापुण्यनी प्राप्ति थाय। तो आवा पुण्य काम करवाथी आपणी ग्रहोनी दशा सुधरे छे अने ग्रहो आपणने शुभ फल आपे छे। चालो आपणे ग्रहणोनी समजूती लईए। आ वर्षे चार ग्रहणों मोटा बतावामां आव्या छे, एमां पण खगरास चंद्रग्रहण भारत वर्षनी अंदर देखावानुं छे। 18/9/2024 भादरवा सुद पूनमना दिवसे એટલે કે બુધવારના દિવસે તે ચંદ્રગ્રહણ દેખાવાનું છે। એ ભારત વર્ષની અંદર સૌએ આ ચંદ્રગ્રહણ પાળવાનું રહેશે। હવે 12 રાશિઓના ફળ કથન વિશે આપણે થોડીક સમજૂતી લઈએ। 12 રાશિઓની આવક જાવક વિશેની પણ આપણે થોડી ઘણી સમજૂતી લઈએ અને સંક્રાંતિના દિવસે આ 12 રાશિઓએ કેવા મહાપુણ્ય કામ અથવા તો એવા પુણ્યના દાન કરવા જોઈએ એની પણ આપણે સમજૂતી લઈએ। મેષ રાશિ છે જેના મૂળાક્ષર છે અલઈ, સોનાના પાયે બેસતી હોવાથી એમને પીળી વસ્તુના દાન દેવા। આવક જાવકના કોષ્ટકની અંદર જોઈએ તો એમને 8ની આવક છે ને 14ની જાવક છે। બીજી રાશિ વૃષભ રાશિ રહેલી છે જેના મૂળાક્ષર છે બ, વ અને ઉ, એમને ત્રાંબાના પાયે બેસતી હોવાથી એમની આવક જાવક જોઈએ તો 2ની આવક છે ને 8ની જાવક છે। એને લાલ વસ્તુના દાન દેવાથી જેવી રીતે ઘી, ઘઉં, ગોળ અને લાલ વસ્ત્ર, ત્રાંબાનું પાત્ર ઇત્યાદિના દાન દેવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય। ત્રીજી રાશિ મિથુન રાશિ રહેલી છે જેના મૂળાક્ષર છે ક, છ અને ઘ, એમને રૂપાના પાયે બેસતી હોવાથી આવક જાવકના કોષ્ટકની અંદર જોઈએ તો એમને સમતોલ છે 5ની આવક અને 5ની જાવક। એમને સફેદ વસ્તુના દાન દેવા, ઘી, ખાંડ, સફેદ વસ્ત્ર ઇત્યાદિના દાન દેવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય। ત્યાર પછીની ચોથી રાશિ રહેલી છે કર્ક રાશિ, જેમના મૂળાક્ષર છે ડ અને હ, એમને 14ની આવક અને 2ની જાવક છે। એટલે આ વર્ષે કર્ક રાશિને ઉત્તમ ફળદાયી નીવડે એટલા માટે એમને કાળી વસ્તુના દાન દેવા, કાળું વસ્ત્ર છે, કાળા તલ છે, કાળું પાત્ર છે ઇત્યાદિના દાન દેવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય। ત્યાર પછીની સિંહ રાશિ છે, એમને 2ની આવક છે અને 11ની જાવક છે। એને ત્રાંબાના પાયે બેસતી, લોઢાના પાયે બેસતી હોવાથી કાળી વસ્તુના દાન દેવા, કાળું વસ્ત્ર છે, કાળા તલ છે ઇત્યાદિના દાન દેવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય। ત્યાર પછી સિંહ રાશિ, જેમના મૂળાક્ષર છે મ અને ટ, એમને 2ની આવક અને 11ની જાવક છે। ત્રાંબાના પાયે બેસતી હોવાથી લાલ વસ્તુના દાન દેવા, જેવી રીતે ઘઉં, ગોળ, લાલ વસ્ત્ર, બોર લાલ ઇત્યાદિના દાન દેવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય। ત્યાર પછી રાશિ આવે છે કન્યા રાશિ, કન્યા રાશિના મૂળાક્ષર છે પ, ઠ, હણ, એમને આવક જાવકના કોષ્ટકની અંદર જોઈએ તો 5ની આવક અને 5ની જાવક છે। એમને સોનાના પાયે બેસતી હોવાથી પીળી વસ્તુના દાન કરવા, પીળી વસ્તુની અંદર જેવી રીતે ચણાની ડાળ છે, સોનાનું પાત્ર છે, સોના જેવું એટલે કે પીળું વસ્ત્ર છે, પીતાંબર છે, બ્રાહ્મણોને દાન દેવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય। ત્યાર પછીની રાશિ રહેલી છે તુલા રાશિ, એમની આવક જાવકના કોષ્ટકની અંદર જોઈએ તો 2ની આવક રહેલી, 8ની જાવક રહેલી, તો એમને રૂપાના પાયે બેસતી હોવાથી સફેદ વસ્તુના દાન દેવા, સફેદ વસ્તુની અંદર સફેદ તલ છે, ઘી છે, ખાંડ છે વગેરેના દાન દેવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય। ત્યાર પછીની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, જેના મૂળાક્ષર છે ન અને ય, આવક જાવકના કોષ્ટકની અંદર જોઈએ તો 8ની આવક છે અને 14ની જાવક રહેલી છે। એમને લોઢાના પાયે બેસતી હોવાથી સંક્રાંતિ, કાળું વસ્ત્ર, કાળા તલ ઇત્યાદિના દાન દેવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય। ત્યાર પછીની રાશિ આવે છે ધન રાશિ, ભ, ધ, ફ, ઢ, એમના આવક જાવકના કોષ્ટકની અંદર જોઈએ તો 14, 11ની આવક અને 5ની જાવક રહેલી છે અને એમને ત્રાંબાના પાયે બેસતી હોવાથી લાલ વસ્તુના દાન દેવા, જેવી રીતે લાલ વસ્તુની અંદર લાલ વસ્ત્ર આવે, લાલ બોર આવે, ઘઉં આવે અને ત્રાંબાનું પાત્ર છે એ દાન દેવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય। હવે 10મી રાશિ મકર રાશિ છે, એમની આવક જાવકની અંદર જોઈએ તો 14ની આવક અને 14ની જાવક રહેલી છે। એમને સફેદ વસ્તુ,
ना दान देवाथी महापुण्यनी प्राप्ति थाय। मकर राशि जेना मूळाक्षर छे ख अने ज, एमना आवक जावकना कोष्टकनी अंदर जोईए तो 14 आवक अने 14 आवक रहेली छे, तो एमने सोनाना पाये बे रूपाना पाये बेसती होवाथी सफेद वस्तुना दान देवा, घी खांड सफेद वस्त्र इत्यादिना दान देवाथी महापुण्यनी प्राप्ति थाय। कुंभ राशि रहेली, ए कुंभ राशिना मूळाक्षर ग स स, एमनी अंदर एमने 14 आवक अने 14 जावक रहेली छे, एमने सोनाना पाये बेसती होवाथी पीळु वस्त्र बोर इत्यादिना दान देवाथी सोनानु पात्र अथवा तो सोनानु काई पण दान देवाथी महापुण्यनी प्राप्ति थाय। छेली राशि मीन राशि रहेली छे, जेमना मूळाक्षर छे द च जथ, एमने आवक जावकना कोष्टकनी अंदर जोईए तो 11 आवक अने 5 जावक रहेली छे, एने लोढ़ाना पाये बेसती होवाथी काळी वस्तुना दान करवा, काळु वस्त्र छे, काळा तल छे अथवा तो काळु पात्र छे, जे दान पुण्य करवाथी महापातमांथी निवृत्ति थाय छे। हवे संक्रांतिना फळ कथन विषे पण समजूती लीधी, संक्रांतिना आवक जावकना कोष्टको पण जोया, संक्रांतिना दान पुण्यना पण कोष्टको जोया, अने संक्रांति जे राशिमां स्थळांतर थाय छे एटले के मकर राशिनी अंदर स्थळांतर थाय छे, ए महापुण्यनी तो वात करी, पण ए दिवसे सवारे उठीने तलनुं दातण करवुं, तलना पाणीथी एटले के तल गंगा जल इत्यादि मिश्रित करी जलथी स्नान करवाथी महापुण्यनी प्राप्ति थाय। तलना तेलथी स्नान करवाथी महापुण्यनी प्राप्ति थाय। त्यारे देवगुरु यति जति सन्यासीओने दान अने पुण्य, गायोने पण दान अने दान, गायोने घासचारो नाखवाथी महापुण्यनी प्राप्ति थाय छे। तो आ संक्रांतिना फळ कथन विषे मैं तमने समजूती आपी। हवे थोड़ीक समजूती पनौती तरफ जईए तो मकर संक्रांति ए 2080 संवंत ની અંદર જે મકર સંક્રાંતિ બેસતી હોવાથી આ વર્ષ દરમિયાન બે રાશિઓના જાતકોને શનિની 7:30ના પહેલા તબક્કો અને ત્રીજો તબક્કો જે ચાલે છે નાની પનોતીની, પનોતીનું ફળ કથન હવે આપણે સમજીએ। સંવંત 2080ની અંદર બે નાની રાશિ છે તે લાગુ પડે છે, જેવી રીતે કર્ક રાશિ છે એમને નાની પનોતી છે, એમને લક્ષ્મીદાયક છે, એ રૂપાના પાયે બેસતી હોવાથી એને શુભ ફળ આપે છે। ત્યાર પછીની વૃશ્ચિક રાશિ છે, એમને સોનાના પાયે બેસે છે એટલે થોડી ઘણી ચિંતા કરાવે પણ એમને ફળ સારું પ્રાપ્ત કરાવે। હવે મોટી પનોતીની અંદર મકર રાશિને ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે, એ ત્રીજા તબક્કાની અંદર સોનાના પાયે બેસતી હોવાથી ચિંતા કરાવે। ત્યાર પછી બીજી રાશિ કુંભ રાશિ, એમને બીજો તબક્કો ચાલે છે, ત્રાંબાના પાયે બેસતી હોવાથી છાતી પરથી પસાર થાય છે એટલા માટે લક્ષ્મીદાયક છે। ત્યાર પછીની છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ, એમને પ્રથમ તબક્કો ચાલે છે અને એ પ્રથમ તબક્કાની અંદર રૂપાના પાયે બેસતી હોવાથી એમને મિશ્રિત ફળની પ્રાપ્તિ કરાવે છે એટલે કે લક્ષ્મીની તેમને પ્રાપ્તિ કરાવે છે। આ રીતે પનોતીની મેં તમને સમજૂતી આપી।